જામનગરમાં રાક્ષસને પણ શરમાવે એવું કૃત્ય કરવાનો આરોપ એક નરાધમ પર લાગ્યો છે બેડેશ્વર વિસ્તારમાં એક શખ્સે પોતાની સગીર વયની પુત્રી પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે પીડિત સગીરા ગર્ભવતી બની જતા પરિવારજનોને જાણ થતાં મામલો પોલીસ તાળે પહોંચ્યો છે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીને દબોચી લીધો હોવાની તથા પીડિતાના મેડિકલ ચેકઅપની તજવીજ કરી હોવાની માહિતી છે જામનગરના પોષ વિસ્તાર ગણાતા પાર્ક પાસે બગીચા ફરતે આવેલ બાંકડાઓ તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે આજે સવારે બાંકડાઓ તૂટેલી હાલતમાં જોવા મળતા રાત્રે કોઈ અસામાજિક તત્વોએ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હોવાની ચર્ચા થઈ રહી છે બીજી તરફ અહીં નવા બાંકડા મૂકવાના હોવાથી જૂના બાંકડા કાઢવામાં આવ્યા હોવાની પણ ચર્ચા છે પરંતુ આ મુદ્દે તંત્ર મૌન હોવાની અટકળોની વચ્ચે સમગ્ર ઘટના જનાક્રોશનું કારણ બની છે જામનગરમાં કાયદાનો કડક અમલ કરાવવા આજે કમિશનર વિજયકુમાર ખરાડી તથા એસપી પ્રેમસુખ ડેલુએ સંયુક્ત મોરચો સંભાળી સપાટો બોલાવ્યો હતો સૌપ્રથમ પશુપાલકોના ઘરે જઈ રખડતા પશુઓના મુદ્દે અંતિમ અને કડક ચેતવણી આપવામાં આવી હતી ઉપરાંત સુભાષ શાક માર્કેટથી બરધન ચોક સહિતના સ્થળોએ કમિશનર અને એસપીએ પગપાળા ભ્રમણ કરી પથારાવાળાઓને દૂર કરી નો હોકિંગ ઝોનનો અમલ કરાવ્યો હતો જામનગરમાં કમિશનર એસપીની આ જુગલબંધી કાયદાનો અમલ કરાવવાની તંત્રની પ્રબળ ઇચ્છાશક્તિના પ્રતિક સમાન લાગી રહી છે આ કામગીરી આવકાર્ય છે ત્યારે સેન્ટ્રલ બેંક રોડ પર સેતાવાડથી હવાઈ ચોક તરફના માર્ગે પણ દુકાનદારો દ્વારા ફૂટપાથ પર કરવામાં આવેલા દબાણો તથા આવી જ રીતે અન્ય વિસ્તારોમાં થતા દબાણો ઉપર પણ તંત્ર ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે જામનગરમાં ગ્રેન માર્કેટ પાસે પોલીવાડી શેરીમાં રણજીત લોજિસ્ટિક નામની પેઢીને ત્યાં જીએસટી વિભાગ દ્વારા સર્વે કામગીરી કરવામાં આવી હતી હાપામાં પણ એક જાણીતા વેપારીને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો પ્રસિદ્ધ હાસ્યકાર તથા ખંભાળીયાના જમાઈ જગદીશ ત્રિવેદી વન પ્રવેશ પછી કાર્યક્રમો વડે થતી બધી આવક શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓમાં અર્પણ કરી રહ્યા છે હાલ તેઓ અમેરિકાના પ્રવાસે છે તેમણે પ્રવાસ દરમિયાન અત્યાર સુધીમાં પંદર કાર્યક્રમો વડે નવ્વાણું લાખ જેટલી રકમ એકત્ર કરી લીધી છે ઉલ્લેખનીય છે કે શિકાગોના એક જ કાર્યક્રમમાં તેમણે સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ માટે બત્રીસ લાખ રૂપિયાનો ફંડ એકત્ર કરી લીધું હતું અમેરિકામાં વસતા અગ્રણી એનઆરઆઈ હરિભાઈ પટેલે જગદીશભાઈના સેવા સંકલ્પને બિરદાવતો વિડીયો સંદેશ વહેતો કર્યો છે મારું છે હરિભાઈ પટેલ હું ભારતીય સિનિયર સિટી ગ્રુપ ઓફ શિકાગો નો પ્રેસિડન્ટ છું અને અમારા સિનિયરના બેનર નીચે અમે આ મહિનાની નવમી તારીખે જુલાઈ નવે એક સરસ મજાનો જગદીશ ત્રિવેદીનો એક આશ્ય દરબારનો સરસ મજાનો એક પોગ્રામનું આયોજન કર્યું હતું અને એ પ્રોગ્રામ દરમિયાન જગદીશભાઈએ મને અગાઉ વાત કરી હતી કે આ એક સારું એક સાવરકુંડલામાં લલ્લુભાઈ આરોગ્ય મંદિર છે અને એમાં થોડી નાણાકીય સહાય જો થઈ શકે તમારા સિનિયર ગ્રુપથી તો તમે ટ્રાય કરો અને મેં જગદીશભાઈની વાત કરીને એમણે મને વાત એ પણ કરી હતી કે અગિયાર લાખ પણ મેં એમાં આપ્યા છે અને આ ગાળામાં ડોક્ટર માનસેતા મારા મિત્ર છે એમનો પણ મને એક મેસેજ આવ્યો અને ઈમેલ હતી કે સંસ્થામાં કંઈક થાય તો કરો અમે એક સરસ મજાનો કાર્યક્રમ કર્યો નવમી જુલાઈએ સાતસો ઉપર મેમ્બર્સો હાજર હતા અને અમારી અપેક્ષા હતી કે અગિયાર લાખ લાખ રૂપિયા ભેગા કરીને અમે ત્યાં ડાયરેક્ટ સાવરકુંડલા હોસ્પિટલને મોકલી આપીએ પરંતુ આ પ્રોગ્રામ દરમિયાન અમારા મેમ્બર્સ દ્વારા અમને ટોટલ જો તમે કરન્સીમાં ઇન્ડિયામાં જુઓ તો બત્રીસ લાખની આસપાસ આટલી મોટી માતબર રકમ મળી છે અને જગદીશભાઈએ પણ ખૂબ પ્રયત્ન કરેલા છે અમારા મેમ્બર્સોને એણે સમજાવ્યું હતું કે આ સંસ્થા શું કરે છે કેવી ઉજળી છે લોકો માટે નિઃશુલ્ક સેવા કરે છે આ બધી લોકોના મગજમાં વાત ઉતરી અને એને કારણે અમારી અપેક્ષા કરતાં બત્રીસ લાખની આસપાસની રકમ થઈ ગઈ અને આ જે પ્રોગ્રામ દરમિયાન જગદીશભાઈએ પોતાનો પુરસ્કાર પણ ન લીધો અને અમને એણે કહ્યું જે કંઈ તમે મને પુરસ્કાર આપવાના છો એ આરોગ્ય મંદિરમાં એડ કરી દો એના ફાળામાં આ ઉપરાંત તમને એક નવાઈની વાત એ કે જગદીશભાઈએ પ્લે અહીંયા શિકાગો આવવાની પ્લેનની ટિકિટ પણ ન લીધી એણે કીધું જ્યારે આવું સરસ સુંદર મજાનું કાર્ય જો ભારતીય સિનિયર સિટીઝન કરતું હોય તો મારે ટિકિટના પૈસા પણ ન લઈ શકાય આમ એણે ટિકિટના પૈસા ન લીધા પોતાનો પુરસ્કાર ન લીધો અમને એ કહ્યું કે આ બત્રીસે બત્રીસ લાખની રકમ ડાયરેક્ટ તમે તમારા એકાઉન્ટમાંથી લલ્લુભાઈ આરોગ્ય મંદિર જે છે એ હોસ્પિટલે સીધું તમે ડોનેશન મોકલી આપજો એટલે ટૂંક સમયમાં અમે ડાયરેક્ટ આ અમારું ડોનેશન મોકલી આપવાના છીએ અમને આનંદ અને ગર્વ એ વાતનો છે કે અમે થોડુંક આમાં સહભાગી બન્યા જે જગદીશભાઈએ ઝુંબેશ ઉપાડી છે એમાં અમે લોકો પણ સહભાગી બન્યા આ ઉપરાંત અમારા ડોક્ટર માનસેતા સાહેબે પણ અમને થોડા પ્રેરિત કર્યા આ બંનેનો ખૂબ ખૂબ આભારી છો આ તમે થેન્ક યુ વેરી મચ